નમસ્તે બહેનો, આપણે આગળ જોઈએ ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 દરમિયાનના ભારતમાં કલા અને સ્થાપત્ય. મૌર્ય કાળ પછીના કાળમાં કલા અને સ્થાપત્યનો મહત્ત્વપૂર્ણ વિકાસ થયો. સ્તૂપો, મૂર્તિઓ અને ગુફાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સમન્વય પણ આ સમયમાં થયો. કલા અને સ્થાપત્યને આપણે જોઈએ તો એમાં સ્તૂપ, સ્તૂપ એટલે શું? ભગવાન બુદ્ધ અથવા બૌદ્ધ સાધુઓના અવશેષો મૂકી, એટલે કે અસ્થિ, એના વાળ, એના નખ, આ કંઈ પણ મૂકી અને એના પર એક વિશાળ અર્ધગોળાકાર ગુંબજ તૈયાર કરી તેની સાથે એક ખંડનું, એક રૂમનું નિર્માણ કરવામાં આવતું. આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવે છે. તેનો અર્ધો ભાગ દર્શન તરફના માર્ગ સાથે ઘેરાયેલો હોય, સાથે સાથે તેની ફરતે શરૂઆતમાં લાકડાની, શરૂઆતમાં સ્તૂપો બનતા ત્યારે લાકડાની અને પછીથી પથ્થરની રેલિંગ એટલે કે વાડ કે દિવાલ બનાવવામાં આવતી. સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું. અશોકે મધ્યપ્રદેશમાં સાંચી અને ભારહુદ સ્તૂપોનું નિર્માણ કરાવ્યું. સ્તૂપ નિર્માણની આ પરંપરા અમરાવતી અને નાગાર્જુન કોંડા આંધ્રપ્રદેશ સુધી ફેલાઈ. સાંચી અને ભારહુદના સ્તૂપ ઈસવીસનની બીજી સદીમાં ઉત્તમ રીતે બનાવવામાં આવ્યા હતા. મૌર્યતર કાળ એટલે મૌર્ય પછીના કાળમાં સાંચીમાં અશોકના સ્તૂપની સાથે બીજા બે સ્તૂપો પણ નિર્મિત થયા. સ્તૂપ ઉપર જાતક કથાઓ અને બૌદ્ધ કથાઓ ચિત્રિત કરવામાં આવતી. શિલ્પ સ્થાપત્ય. સ્તૂપો સિવાય આ સમયે શિલ્પ સ્થાપત્યનો પણ ઘણો વિકાસ થયો હતો. આ શિલ્પ સ્થાપત્ય ખડકોને કોતરી અને ગુફા જેવા બનાવીને તેમાં મંદિરો, ભવન અને વિહારો બનાવવામાં આવતા. બહુ મહત્ત્વપૂર્ણ શિલ્પ સ્થાપત્યો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. સાતવાહન વંશના જે રાજાઓ હતા એમના સમયમાં પુણે અને નાસિક નજીક આવા વિશિષ્ટ શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે. બૌદ્ધ સાધુઓના નિવાસ એટલે કે વિહાર અને પૂજા સ્થાન એટલે કે ચૈત્યના નિર્માણ મોટી સંખ્યામાં કરવામાં આવે છે. મૂર્તિકલા. કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થયો. ઈસવીસનની પહેલી સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન, હીન એટલે નાનું અને મહા એટલે મોટું, એવા બે વિભાગોમાં વિભાજિત થઈ ગયો. મહાયાન સંપ્રદાયે બુદ્ધને ઈશ્વરનું સ્વરૂપ આપી અને તેની મૂર્તિ પૂજા અને અર્ચના શરૂ કરી. પરિણામે બુદ્ધની મૂર્તિઓનું સર્જન ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યું. તેમાંથી મૂર્તિકલાની વિવિધ શૈલીઓનો જન્મ થયો. ભારતીય મૂર્તિકલાની ત્રણ મુખ્ય શૈલીઓ વિકસિત થઈ, મથુરા, ગાંધાર અને અમરાવતી. મથુરા શૈલી એ ભારતીય મૂર્તિકલામાં મહત્ત્વનું પ્રદાન છે. સૌપ્રથમ ગૌતમ બુદ્ધની પ્રતિમા મથુરા શૈલીમાં તૈયાર થઈ. મથુરા શૈલીના કારીગરો મથુરાની આસપાસના લાલ પથ્થરોનો ઉપયોગ કરતા તેના પર કાળા ટપકા ઉપજાવી આ મૂર્તિઓ ઘડવામાં આવતી. પૂજા માટે વિશેષ મૂર્તિઓ બનતી. મથુરા શૈલીમાં જૈન મૂર્તિઓ પણ મળી આવી છે અને બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ હતી. કુશાણોના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકેય દેવતાઓની મૂર્તિઓનું પણ નિર્માણ થયું હતું. ગાંધાર શૈલી. ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં આવેલા ગાંધારમાં મૌર્ય, ગ્રીક, શુંગ અને કુશાણ એમ તમામ શાસનતંત્રોની અને સંસ્કૃતિઓની અસર થઈ. આ વિસ્તારમાં ગ્રીક, રોમન, ઇન્ડો ગ્રીક, ગ્રીક અને બૌદ્ધ જેવી ભારત અને યુરોપ મિશ્રિત કલા શૈલીનો જન્મ થયો. આ કલા શૈલી પર ગ્રીકો, રોમન અને ભારતીય પ્રભાવ વિશેષ હતો. જોકે તેનો વિષયવસ્તુ તો બૌદ્ધ ધર્મ જ હતો, પરંતુ તેની કલા શૈલી ગ્રીક તેમજ ભારતીય કલાનું મિશ્રણ હતી. ગ્રીક, શક અને કુશાણો એમ તમામ ગાંધાર શૈલીના રક્ષક હતા. આ કલા શૈલીમાં બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓનું નિર્માણ થયું હતું. એમાં ભૂરા, વાદળી રંગના પથ્થરોનો ઉપયોગ થયો હતો. ગાંધાર કલા શૈલીની મુખ્ય ખાસિયત એ છે કે બુદ્ધની મૂર્તિઓમાં ભાવની જગ્યાએ શરીરનું ચિત્રણ ખાસ હતું, એટલે શરીર સૌષ્ઠવ ખાસ બતાડવામાં આવતું. તેમાં ગૌતમ બુદ્ધ, વાકડિયા વાળ,
સાથેના માંસલ દેહ ધરાવતા દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ગ્રીકો મૂર્તિકલામાં ભાવના સ્થાને દેહનું ચિત્રણ ખાસ કરતા. અમરાવતી કૃષ્ણા અને ગોદાવરી નદીના ખીણ વિસ્તારમાં અમરાવતીની કૈલાસ શૈલી વિકસી. શરૂઆતમાં સાતવાહન અને પછી ઈશ્વાકુ વંશના રાજવીઓએ એને પુરસ્કૃત કરી એટલે એને મહત્ત્વ આપ્યું અને એને વધારે વિકસાવી. ઈસવીસન પૂર્વે 150 થી ઈસવીસન 300 સુધી તેમાં પણ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલ બાબતો વિષયવસ્તુ તરીકે જોવા મળે છે. આ કલા શૈલીમાં થાંભલા અને વરંડા પણ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. તેની એક અન્ય વિશેષતામાં આભૂષણોની કોતરણી ગણાવી શકાય. બુદ્ધ અને હાથીની મૂર્તિ આ કલા શૈલીની ઉત્કૃષ્ટ રચના છે. સફળ આરસપાળ અને મણકાઓનો પણ એમાં ઉપયોગ થયો. પ્રકૃતિ કરતાં વધારે મહત્ત્વ તેમાં માનવ આકૃતિને આપવામાં આવ્યું છે. દક્ષિણ ભારતનો ઇતિહાસ આપણે હવે પછી જોઈશું. નમસ્તે.